નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આશ્ચર્ય થાય છે, આપણા દેશમાં એક તરફ ભારતીય સંસ્કૃતિમાં નારીને વિશેષ સન્માન પ્રાપ્ત થાય છે, દેશમાં નવરાત્રિમાં માં દુર્ગાની વિશેષ પૂજા થાય છે, ધન માટે લોકો માં સરસ્વતીના શરણોમાં જાય છે, અને આપણને વારંવાર એ શીખવવામાં આવે છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે. પરંતુ બીજી તરફ નારી પ્રત્યે ઉચિત વ્યવહારોનો અભાવ પણ આ જ સમાજમાં જોવા મળે છે. દેશમાં એક તરફ જ્યાં મહિલાઓ સાથે બળાત્કાર છેડતી જેવી ઘટનાઓ બને છે, ત્યારે રાજનીતિ એ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની હોય છે. પરંતુ આપણે જે જોઈ રહ્યા છીએ તે દ્રશ્યો તો કંઈક અલગ જ છે. તાજી ઘટના સામે આવી છે આબુ આઝમીની નિવેદનની, કે જેમાં તેમણે મહિલા અંગે એટલી શરમજનક ટિપ્પણી કરી છે કે સવાલ એ થાય છે કે શું આ આપણા દેશના નેતાઓ છે, કે આપણા દેશમાં હવે તાલિબાની નેતાઓનો રાજ આવી ગયો છે, આ નેતાઓએ શું નિવેદનો આપ્યા છે અને આપણા દેશમાં મહિલાઓની શું હાલત છે. આ તમામ વાતો પર ચર્ચા કરીશું અમારા આજના મહામંથનમાં, કે જેનું નામ છે તાલિબાની નેતાઓ પર લગામ ક્યારે. બેંગલુરુમાં 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણી દરમિયાન મહિલાઓ સાથે થયેલી છેડતી મામલે સરકાર અને પ્રશાસનનું બિનજવાબદાર વલણ જોવા મળી રહ્યું છે. મામલો ગરમાયા બાદ જ્યાં કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરમે આ ઘટના માટે યુવાનોની લાઇફ સ્ટાઇલને જવાબદાર ગણાવી છે, તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ખૂબ જ શરમનાક ટિપ્પણી કરી છે, જેમાં તેમણે આ પ્રકારની ઘટનાઓ માટે મહિલાઓને જવાબદાર ગણાવી છે. દેશના મહાનગરોમાં એક મહાનગર છે બેંગલુરુ. દેશના મહાનગરોમાં એક મહાનગર છે બેંગલુરુ. મહિલાઓની સુરક્ષા મામલે બેંગલુરુને દિલ્હીની સામે વધુ સુરક્ષિત ગણવામાં આવે છે, વધુ શિક્ષિત શહેર માનવામાં આવે છે, આઈટી નું હબ માનવામાં આવે છે. પરંતુ નવા વર્ષની ઉજવણી દરમિયાન આ શહેરે પણ એ સાબિત કરી દીધું કે મહિલાઓની સુરક્ષા મામલે બેંગલુરુ પણ દિલ્હી જેવું છે. નવા વર્ષની ઉજવણીનો માહોલ હતો અને તે જ સમયે મોટા ભાગની મહિલાઓ છેડતી અને અભદ્ર ટિપ્પણીઓનો શિકાર બની હતી. બેંગલુરુમાં 31 ડિસેમ્બરની રાત હતી અને 1500 પોલીસ કર્મીની હાજરીમાં મહિલાઓ સાથે ગેરવર્તણૂક થઈ હતી. આ મામલે એક નવો મોડ ત્યારે આવ્યો જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી મહિલાઓના પહેરવેશને દોષી ગણાવી દીધો. સાંભળો અબુ આઝમીએ શું કહ્યું. અગર હમ લોગ બોલતે તો હમે કહા જાતા હૈ કી યે લોગ જો પુરાને ખ્યાલાત કે દકિયાનુસ લોગ હૈ ઓર મેં કહેતા હું કે મેરે ભારતવર્ષ કી સંસ્કૃત મેરે ભારતવર્ષ કા જો રિવાજ થા કે ઔરતે મર્દ કે અંદર બીચ મેં લિહાઝ હોતા થા ઔરતે ઘૂઘટ આ રહેતી થી લેકિન આજ મોડર્ન જમાને મેં જિતના ઔરત નંગી નજર આતી હૈ ઉતના ઉસે ફેશનેબલ ઔર ઉસે મોડર્ન કહા જાતા હૈ પઢા લિખા કહા જાતા હૈ ઔર યે ચીઝે દેશ મેં ભરતી જા રહી હૈ ભારતવર્ષ કે સંસ્કૃત કે ઉપર એક કાલા ધબ્બા હૈ. આ પહેલા કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરમે પણ આ મામલે ખૂબ શરમનાક ટિપ્પણી કરી હતી અને તેમણે કંઈક એવું કહી દીધું જેનાથી તમને એ ખબર પડી જશે કે આપણા દેશના નેતાઓની માનસિકતા શું છે. This kind of incidents do happen on New Year's Day, on Christmas Day. We take a lot of precautions. In fact, this year we have deployed more than 1,500 people. Many of them were in plain clothes. We were trying to regulate, police people were trying to regulate the crowd and things like that. But it's unfortunate, things also like this has happened. આવું તો બનતું રહે છે. આવું સાંભળીને દેશના નેતાઓ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. એક તરફ દેશમાં છેડતીની ઘટનાઓ જોઈ તમને લાગતું હશે કે આપણા દેશમાં આ શું થઈ રહ્યું છે. આ પાર્ટીમાં કોણ લોકો હતા જેઓએ નવા વર્ષની ઉજવણીમાં પોતાના દૂષિત વિચાર અને ઘટિયા આચરણનું ઝેર સમાજમાં ઘોળી દીધું. જે લોકો મહિલાઓનું સન્માન નથી કરી શકતા તે આ દેશ પર કોઈ બોજથી ઓછા નથી, અને તેવામાં પણ મહિલાઓ માટે નેતાઓની આવી ટિપ્પણી જોઈને ખરેખર શરમ આવે છે. શું આ નેતાઓ છે દેશનું ભવિષ્ય? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અબુ આઝમીના વિવાદિત નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે, ત્યારે હજુ વિવાદ સર્જાયા બાદ પણ અબુ આઝમીએ પોતાનું વલણ યથાવત રાખ્યું છે અને કહ્યું છે કે પેટ્રોલ હશે ત્યાં આગ લાગશે. આપ કહીં પે પેટ્રોલ હોગા આ કરીબ આયેગી તો આગ બહુ જલ્દી લગેગી,
पेट्रोल से आग को दूर रखना बहुत जरूरी है। आप कहेंगे कि पेट्रोल जलो ही मत तुम, मैं आग रखता हूं लेकिन पेट्रोल जले नहीं, कहीं पे शक्कर गिरी होगी तो चिमटी अपने आप आएगी, उसको आमंत्रण भेजना नहीं पड़ता है। मैं बहुत होश हवास में बोल रहा हूं कि हमें अपनी महिलाओं का सम्मान, मेरी माँ है, मेरी बेटी, मेरी बहन है, उसका सम्मान, उसकी इज्जत रखने के लिए हमें इन बातों का प्रिकॉशन लेना चाहिए कि मेरी बेटी बहन आज जो है अपनी इस उम्र में कहीं भटक करके किसी आदमी और आदमी के साथ जाए और उसका कुछ मजाक उड़े, उसके साथ कुछ मोलेस्टेशन स्ट्राइक, वो चांस ही नहीं मिले ना। मैं क्यों नहीं, क्यों इसको करूं कि पुलिस की जिम्मेदारी है, 100% पुलिस हर जगह रहना चाहिए, लेकिन कितना पुलिस रहेगी। अबू आजमी पहला हजू पण घणा એવા નેતાઓ છે કે જેમણે મહિલાઓ પર અમાન્ય ટિપ્પણીઓ કરી છે, તેમાંથી એક છે બીજેપીના નેતા કૈલાસ વિજયવર્ગીય કે જેમણે એક સમયે કહ્યું હતું કે મહિલાઓએ પોતાની સીમા પાર કરવી ન જોઈએ। મર્યાદા કે ઉલ્લંઘન હોતા હે તો સીતાહરણ હો જાતા હે। લક્ષ્મણ રેખા હર વ્યક્તિ કી ખીચી હુઈ હૈ, ઉસ લક્ષ્મણ રેખા કો કોઈ ભી પાર કરેગા તો રાવણ સામને બેઠા सीताकरण करके ले जाएगा, तो आखिर मर्यादाएं टूटेगी तो फिर तो इस प्रकार की विकृति आएगी, इसको कोई नहीं रोक सकता। समग्र रूप से विचार करके समाज में आ रही विकृति अगर रोकी जा सकती है तो सिर्फ हमारे बीच में से ही चिंतन करके और कुछ मर्यादाओं का हमें पालन करना होगा तो शायद इस प्रकार की विकृति कम होगी। तो दर्शक मित्रों, आज महामंथन में अपने चर्चा करवाना चाहिए तालिबानी नेताओं पर लगाम क्यारे। खरेखर महिलाओंनी સુરક્ષાની જ્યારે વાત આવે છે ત્યારે નેતાઓ કોઈને કોઈ એવી ટિપ્પણી કરે છે જે મહિલાઓની નહીં માત્ર પરંતુ તમામ દેશના નાગરિકોની પણ લાગણી દુભાવે છે। ત્યારે આ મામલે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે સોનલબેન જોશી છે સામાજિક કાર્યકર, સાયના શાહ છે અભિનેત્રી છે, આ સાથે જ ચારુલ કસવાલા નેતા કોંગ્રેસ સુરતથી જોડાયા છે અને જ્યોતિબેન પંડ્યા નેતા ભાજપ વડોદરાથી જોડાયા છે। આ તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પહેલા હું સોનલબેન આપને પૂછવા માંગીશ કે જે રીતે તમામ નેતાઓ આવી રીતે નિવેદનો કરે છે, ટિપ્પણીઓ કરે છે, શું લાગી રહ્યું છે મહિલાઓનું આ એટલી હદે અપમાન છે? કારણ કે એક તો સુરક્ષા કરવાની જવાબદારી જેમની છે તે લોકો જ્યારે આવું નિવેદન કરે ત્યારે બે સવાલ ઉપસ્થિત થાય છે, એક તો મહિલાઓને માન નથી આપતા, બીજું પોતાની જવાબદારીમાંથી છટકે છે, શું કહેશો? ડેફિનેટલી બહુ જ ખરાબ કહેવાય ને, ક્યારેક પહેલી વાત તો એ છે કે તમે સમાજનું પ્રતિનિધિત્વ કરો છો અને પ્રતિનિધિત્વ તમે ચૂંટાયેલા અધિકારી છો અથવા તો તમે ધારાસભ્ય છો અથવા તો જે પણ નેતાઓ છો અને નેતા થઈને જો તમે આવી વાતો કરો છો અને પહેલા પણ આવી વાતો ઈશુભાઈ કરેલી છે, પહેલા બી આપણે જોયું હોય તો પહેલા રાજ્યપાલે કોઈ ટિપ્પણી કરી, ઇવન મહિલાઓએ પણ પહેલા જે નેતાઓ છે એમને પણ આવી ટિપ્પણી કરેલી છે। એટલે પહેલી વાત તો એ છે કે અગર એ પોતે સેન્સિટાઇઝ નથી તો સમાજ સુધારવાનું શું કામ કરવાના છે? જ્યાં આ વ્યક્તિ પેટ્રોલની વાત કરે છે અને એને એવી વાત પણ કરી છે કે ચીટિયા હોગી તો શક્કર હોગી તો ચીટિયા તો જાયગી જાયગી, આવી વાતો પણ એમને કરી છે જે એ વાત, એટલે સેન્સિટાઇઝ નથી અને સેન્સિટાઇઝ ના હોય એવા લોકો આપણે ચૂંટી લઈએ છીએ, એવા લોકોને ખરેખર ઇલેક્શન દરમિયાન લાવવા જ ના જોઈએ, એમને કોઈ હક આપવો જ ના જોઈએ કે જેથી આપણે સાંભળવું પડે। અને બીજું કે પાર્ટી ખાસ કરીને જોવાની વાત એ છે ઈશુભાઈ કે પોતે પાર્ટી વાળા પોતે એક્શન નથી લેતા, જ્યારે કોઈ પણ નેતા જ્યારે આવું કોઈ સ્ટેટમેન્ટ લે છે ત્યારે એવું કહે છે કે એમનું પર્સનલ માનવું છે। મેં પહેલા પણ કીધું છે કે જયારે કોઈ આવું સ્ટેટમેન્ટ આપે છે એમને બીજી વાર વોટ ના આપો, એ પોતે સેન્સિટાઇઝ નથી। સીતાનું હરણ ને હરણની સીતાને જે આવી રીતે વાત કરતો હોય, જે માણસ પોતે જો વુમન્સની રિસ્પેક્ટ નથી કરતો એ બીજાને શું કરશે? બરોબર છે, બિલકુલ। આપણી સાથે જ્યોતિબેન પંડ્યા નેતા ભાજપના પણ જોડાયા છે। જ્યોતિબેન, જે રીતે વાત થઈ રહી છે એક મહિલાઓ ઉપર જયારે સુરક્ષાની વાત આવે છે, મહિલાઓની છેડતીની વાત આવે છે, ત્યારે સવાલ એ આવે છે કે નેતાઓ એવું નિવેદન કરી અને લાગણી દુભાવે છે કે પેટ્રોલ જ્યાં હોય ત્યાં આગ લાગે, શું મહિલાઓ પેટ્રોલ બરોબર છે, શું માનો છો? મારે એક તો કહેવું છે કે સમાજવાદી પાર્ટી પોતે ખૂબ નિમ્ન કક્ષાની વિચારધારા વાળા લોકો સાથે, પુરુષ પ્રધાન સમાજના વિચાર વાળા લોકો સાથે, અબુ આઝમી જેવા વિચાર ધરાવતા લોકો સાથે બંધાયેલી આ પાર્ટી દેશની પરંપરાને, દેશના સંવિધાનને માન ન આપતા હોય એવું એમનું વલણ છે। દેશનું સંવિધાન સર્વોપરી છે અને જ્યારે ઇક્વાલિટી ટુ ઓલ અને લિબર્ટી ટુ ઓલ ની આપણે વાત કરતા હોય કે દરેકને પોતાનું એક્સપ્રેશન આપવાની છૂટ છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, મારે પૂછવું છે અબુ આઝમી જેવા લોકોને કે ભાઈ 50% મહિલાઓ છે આ દેશમાં અને યત્ર નારી પૂજનતે રમંતે તત્ર દેવતા, આપણા દેશની તો પરંપરા રહી છે કે મહિલાઓને સ્ત્રીઓને માતા તુલ્ય માનીએ છે અને દીકરીઓ જ્યારે આજે વિમાન ચલાવતી હોય કે સ્પેસમાં જતી હોય ત્યારે એના માટે એની સમક્ષ શક્તિની
વાત કરવી જોઈએ, એની હોશિયારીની વાત કરવી જોઈએ, એની કોમ્પિટેબિલિટીની વાત કરવાની હોય, કે એને પોતાને સ્ત્રી પુરુષને જેન્ડર ડિસ્ક્રિમિનેશન કરવાની હોય. આ સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે અને ગ્લોબલ ત્યારે એને માન આપવું જોઈએ. બરોબર છે, પોતાની હિંમતથી પોતાના બિલકુલ સાયના આગળ વધી રહી છે. ત્યારે નેતા તરીકે પોતે છાજે નહીં એવી વાત કરે છે, અમે એને વખોડી નાખીએ છીએ. બિલકુલ બિલકુલ, ખરેખર મહિલાઓ અને તમામ નેતાઓને સૈન્ય જે રીતે વાત થઈ રહી છે, દરેક વસ્તુ ઉપર પાર્ટીના નેતાઓ છે, મહિલાઓ છે, બંને કોંગ્રેસ પાસે પણ આપણે જશું, પરંતુ વખોડવા સુધીની એક વાત આવે છે ને ત્યાંથી વાત અટકી જાય છે. સમાજમાં આ સ્થિતિ ક્યાં સુધી ટકી રહે છે અથવા તો ટકવી જોઈએ? આ ટકવી તો બિલકુલ જ ના જોઈએ, એમાં તો કોઈ સવાલ ઉભો થતો જ નથી. આ સિચ્યુએશન એવું છે કે મારા હિસાબે આ ખાલી કે એક વુમન ઉપરનો આ ઇન્સલ્ટ નથી, આ પોતે એવું માની લેવું કે ધારો કે વિમેને કંઈક જુદી રીતના કપડાં પહેર્યા હશે અને એક માણસ પોતાનું કંટ્રોલ છોડી બેસે કે એનાથી કંઈક થઈ જશે, તો એ એકચ્યુઅલી મેન કાઇન્ડ ઉપરનો બહુ જ મોટો ઇન્સલ્ટ છે. તો આ ખાલી ઔરતો કે મર્દોની વાત જ નથી રહી, આ આખું ન્યુટ્રલી બધા જેન્ડરની વાત થઈ રહી છે. અને જ્યાં સુધી આપણે આ માનસિકતા નહીં બદલીએ કે જેન્ડરમાં આટલું મોટું એક તફાવત નહીં રાખીએ અને એ વિચારશું નહીં કે એ ક્યાંથી ઉત્પન્ન થઈ રહ્યું છે, ત્યાં સુધી તો આ રહેવાનું જ. અને મારા હિસાબે તો આ ટોટલી બંધ જ થવું જોઈએ, આમાં કોઈ એક મિનિટ કે એક સેકન્ડનો પણ સવાલ નથી. બિલકુલ બિલકુલ. ચારુસ કસવાલા કોંગ્રેસના નેતા પણ આપણી સાથે છે. જ્યોતિબેન, હું આપની પાસે આવીશ, પરંતુ જે રીતે એક ચારુલ કસવાલા પણ આપણી સાથે છે. ચારુલબેન, જે રીતે વાત થઈ રહી છે મહિલાઓની, તમામ પક્ષ છે એની એક જવાબદારી પણ હોય છે, તમે શું માનો છો કે જે રીતે મહિલાઓને ખાંડ હોય ત્યાં કીડીઓ આવે, આ એક નિવેદનો મહિલાઓ માટે કરવામાં આવે છે, કેટલા યોગ્ય છે? મારા હિસાબે આ નિવેદન બિલકુલ યોગ્ય નથી, કારણ કે જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમી સંસ્કૃતિની અસર નીચે આ બધી તકલીફો વધી રહી છે, તો પશ્ચિમી સંસ્કૃતિ એવું નથી કે જ્યાં ફ્રાન્સ, કેનેડા બધા દેશોમાં પશ્ચિમી સંસ્કૃતિ ચાલે છે, ત્યાં છેડતી અને બળાત્કારના કેસ ઓછા થાય છે. એટલે મારું માનવું એવું છે કે કાયદા અને કાનૂન આપણા અથવા તો ટૂંકા પડી રહ્યા છે અથવા તો એને કંઈક કડક કરવાની જરૂર છે. સરકાર જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે દોષનો ટોપલો બીજાને માથે નાખી રહી છે. જો વાત ટૂંકા કપડાં પહેરવાની હોય તો આજે 30 દિવસ કરતા વધારે સમય થયો છે. ભાવનગરની બાજુમાં માંડવી ગામની અંદર એક 52 વર્ષના માતૃશ્રી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને આજે 30 દિવસ કરતા વધારે દિવસ થયા છતાં એને કોઈ ન્યાય આપવામાં નથી આવ્યો. એટલે આ વસ્તુ ટૂંકા કપડાના પહેરવાના હિસાબે નથી, કારણ કે જે માતૃશ્રી પર બળાત્કાર થયેલો હતો એમણે સાડી જ પહેરેલી હતી. એટલે હું આ નિવેદનને બિલકુલ વખોડું છું. આમાં સરકારની હળાહળ નિષ્ફળતા છે અને સરકાર અને પોલીસ તંત્ર જ્યારે કાનૂનને બરાબર નથી સાચવી શકતું અને કોઈ યોગ્ય પગલાં નથી લઈ શકતું, ત્યારે મહિલાઓની ઉપર આ એ લોકો આરોપ લગાવી દે છે કે મહિલાઓએ આમ ન કરવું જોઈએ, મહિલાઓએ આમ ન કરવું જોઈએ, મહિલાઓ પર ટોપનો દોષનો ટોપલો ઢાળી દેવામાં આવે છે. બિલકુલ, જે રીતે વાત થઈ રહી હતી, તમામ મહિલાઓ એવું માની રહી છે, પક્ષની મહિલાઓ પણ એવી માની રહી છે કે મહિલાઓનું અપમાન ન થવું જોઈએ. પરંતુ એક વસ્તુ શું લાગે છે કે અત્યારે પણ સમાજ એ પુરુષ પ્રધાન સમાજ જ છે, કારણ કે જે રીતે મહિલાઓ ટૂંકા કપડાં પહેરે અથવા તો મહિલાઓ ફેશનેબલ બને, તો એના કારણે એટલી પણ હદ ના હોવી જોઈએ કે પુરુષ છે એ છેડતી કરે અથવા તો મહિલાઓનું અપમાન કરે અથવા તો મહિલાને એવી અભદ્ર વાતચીત કરે કે જેના કારણે પુરુષનો પણ એક જે દરજ્જો હોય એ ગુમાવે, શું માનો છો? હું નથી માનતી. આમાં એવું છે કે દરેક વસ્તુની અંદર તમે સ્ત્રીને બાંધવા માંગો છો. અગર દરેક વસ્તુની અંદર દરેક જવાબદારી રિસ્પોન્સિબિલિટી સ્ત્રીના માથે કેમ છે? દરેક વાત કરવાની આવે ત્યારે સ્ત્રીએ કપડાં પહેરવાથી લઈને એને શું કરવું એ નક્કી કોના દ્વારા કરવામાં આવે છે? એ પુરુષ દ્વારા નક્કી કરવામાં આવે છે. દરેક તાલિબાની નિર્ણયો એમના દ્વારા સુનાવવામાં આવે છે કે તમારે આમ કરવું, તમારે આમ નહીં પહેરવું. કેમ ફતવા બહાર પાડવામાં આવે છે? કેમ મંદિરમાં એવું કહેવાય કે તમારે સાડી પહેરીને જવું અને તમારે મસ્જિદમાં જવું હોય તો તમારે આવા કપડાં પહેરીને જવું? કેમ નથી ખબર પડતી? શું અમે સ્ત્રીઓ છીએ, અમારી પાસે મગજ નથી તો તમે ફતવા બહાર પાડો છો? અમને ખબર પડે છે અમારે શું પહેરવું ને શું ના પહેરવું. પરંતુ આની અંદર એવું છે કે જે સ્ત્રીને એક ઓબ્જેક્ટ તરીકે જે જોવામાં આવે છે એ માનસિકતા એકચ્યુઅલીમાં બદલાઈ નથી. રહી વાત કપડાની વાત છે કે કપડાં પહેરવાથી ફોરેનની અંદર બધા બિકનીઝમાં ફરતા હોય છે, બધી રીતે પહેરતા હોય છે, કોઈ એને કોઈ એક્સાઇટ નથી થઈ જતું. અત્યારે જે વાત કરી રહ્યા છે ને બી આવા નેતાઓ કે જે બની બેઠેલા નેતાઓ કહેવાય અને પોતે વાહિયાત ચર્ચા કરી રહ્યો છે વ્યક્તિ,
કે તમે કપડા પહેરો છો એટલા માટે પેટ્રોલ ના આગ ની વાત કરું, શેના માટે? તમે તમારી પાસે પુરુષો પાસે શું સેલ્ફ કંટ્રોલ નથી? પોતાની પાસે કે કોઈ સ્ત્રીને જોઈને તમે કેમ અવેલેબલ લાગે છે તમને કે તમે એની છેડતી કરવા માટે, અથવા તો તમને શું ઇન્વિટેશન આપે છે કે તમે મારી સાથે આવો? બિલકુલ જ્યોતિબેન, તમે કઈક કહેવા માંગતા હતા? મારે કેવું છે કે એક તો આપણા દેશની અંદર રાજનૈતિક દળ તરીકે અબુ આઝમીએ આવું કમેન્ટ કર્યું અને આપણે એને વખોડીએ છે. રાજનૈતિક વ્યક્તિ તરીકે કોઈ પણ નેતાગીરી હોય આ રીતની મહિલાઓને ડિસ્ક્રિમિનેટ કરે ખોટું છે. પરંતુ મારે બીજી રીતે સામાજિક એક એન્ટિટી તરીકે કહેવું છે કે સમાજની અંદર આપણે જ આપણા દીકરાઓને દીકરીઓને ઉછેરતા હોય છે. અને માનનીય વડાપ્રધાનશ્રીએ એકવાર કીધું હતું કે એવું કેમ થાય છે કે દીકરો રાતના મોડો ઘરે આવે તો આપણે એને પૂછતા નથી? આ કેળવણીની વાત છે. શા માટે દીકરાઓ આપણા દેશ? જ્યોતિબેન, એક વાત જ્યોતિબેન સામે, જે રીતે દીકરીઓ ટ્રેન થાય એ રીતે ટ્રેન થાય. જ્યોતિબેન, જ્યોતિબેન તમે માનો છો અબુ આઝમી એ સમાજવાદી પાર્ટીના નેતા છે? ઇનિશિયેટિવ લેવો પડશે. બિલકુલ બિલકુલ જ્યોતિબેન, સમાજવાદી પાર્ટીના નેતા છે અબુ આઝમી. પરંતુ કૈલાશ વિજયવર્ગીય જે મધ્યપ્રદેશમાં, એ તો ભાજપના નેતા છે, એમણે પણ થોડા સમય પહેલા મહિલાઓ પર આવી ટિપ્પણી કરેલી છે. શું કહેશો? ના, એમણે એમણે કરી નથી, એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે અથવા કોઈક રીતના ટ્વિસ્ટ થયું છે. બાકી ભારતીય જનતા પાર્ટી એ રીતે જ માને છે કે મહિલાઓને સરખું સન્માન મળવું જોઈએ અને આપણે કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ નું સન્માન જળવાય એ સંવિધાનમાં આપેલો હક છે દરેક વ્યક્તિ. બિલકુલ, આપણે તમને હું ફરીથી છે ને ઇન્ડિવિડ્યુઅલ, એક સમય વિરામ નો થયો છે જ્યોતિબેન, એક સમય વિરામ નો થયો છે. પણ તમે જે વાત કરી વિજય કૈલાસ વિજય વર્ગીની, તો હું મારા પીસીઆર ટીમને કહીશ કે જ્યારે એક નાનકડા વિરામમાં જઈએ છીએ, પણ વિરામ બાદ એ ફરીથી બાઇટ છે કૈલાશ વિજયવર્ગીની, એ આપણે ચલાવશું અને સંભળાવશું જ્યોતિબેનને. વિરામ બાદ ફરીથી દર્શક મિત્રો આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ તાલિબાની નેતાઓ પર લગામ ક્યારે. આપણે જ્યારે બ્રેક પહેલા મેં કહ્યું હતું જ્યોતિબેનને બાઇટ સંભળાવવા માટે, ઇન્ટરવ્યુ સંભળાવવા માટે કૈલાશ વિજયવર્ગીનો, આપણે સાંભળીએ શું કીધું તેમ. મર્યાદા કા ઉલ્લંઘન હોતા હૈ તો સીતાહરણ હો જાતા હૈ. લક્ષ્મણ રેખા હર વ્યક્તિ કી ખીચી હુઈ હૈ. ઉસ લક્ષ્મણ રેખા કો કોઈ ભી પાર કરેગા તો રાવણ સામને બેઠા તો સીતાહરણ કરકે લે જાયેગા. તો આખિર મર્યાદા ટૂટેગી તો ફિર તો ઇસ પ્રકાર કી વિકૃતિ આયેગી, ઇસકો કોઈ નહીં રોક સકતા. સમગ્ર રૂપ સે વિચાર કરકે સમાજ મેં આ રહી વિકૃતિ અગર રોકી જા સકતી હૈ તો સિર્ફ હમારે બીચ મેં સહી ચિંતન કરકે ઓર કુછ મર્યાદાઓ કા હમેં પાલન કરના હોગા તો શાયદ ઇસ પ્રકાર કી વિકૃતિ કમ હોગી. જ્યોતિબેન સાંભળ્યું, લક્ષ્મણ રેખા પાર કરશે તો રાવણ બેઠા છે, આ કૈલાશ વિજયવર્ગી નું નિવેદન છે. થોડા સમય પહેલા ભલે હતું પરંતુ હજુ સુધી ભાજપે ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ મહિલાઓનું સન્માન કરતા મેં જોયા છે અને દેશમાં સમાજમાં આવતી કોઈ પણ વિકૃતિઓને પહોંચી વળવા માટે સમાજના દરેક વ્યક્તિઓએ પોતે સજ્જ થવું પડશે અને ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓનું સન્માન મેં જોયું છે. મારે કહેવું છે કે મુલાયમસિંહ યાદવની જેમ કોઈ કૈલાશ વિજયવર્ગીનું જયારે એમણે કીધું હતું કે એમણે, મારે એવું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો, અને મારે સ્ત્રી પુરુષ ની વાત કરવી હોય, એ મહિલાઓને માન આપી રહ્યા છે. પરંતુ આપણે સાંભળ્યું કે કૈલાશ વિજયવર્ગીએ પણ થોડા સમય પહેલા મહિલાઓ ઉપર ખૂબ જ એવી ટિપ્પણી કરી હતી કે ભાઈ લક્ષ્મણ રેખા ઓળંગશે તો રાવણ બેઠા છે. શું કહેશો? આ નિવેદન એ હકીકતમાં તો બહુ છે કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓને હંમેશા સન્માન કરે છે અને ન કરવું જોઈએ, કારણ કે સ્ત્રીઓને કઈ રીતે લક્ષ્મણ રેખા રાખવી એ પુરુષોએ નક્કી કરવાની વસ્તુ નથી. મહિલાઓ છે એ પોતાની સુરક્ષા જાતે કરે છે અને પોતાને કે પણ કેવા કપડા પહેરવા જોઈએ તે પણ જાતે નક્કી કરી શકે છે. મને એવું લાગી રહ્યું છે ત્યારે અત્યારે આપણે સ્ત્રી સશક્તિકરણ ની વાત, મને લાગે છે ચારુલબેન છે એ મુદ્દાને સમજી નથી શક્યા. પરંતુ જે રીતે વાત છે કે તમામ પ્રકારના નેતા, એસપી સમાજવાદી પાર્ટીના નેતા હતા, વાત માની લેવામાં આવે છે, પરંતુ ભાજપના નેતાએ પણ આ જ નિવેદન કરેલું હતું. અગાઉ બીજા નેતાઓએ પણ કરેલા જ છે આવા નિવેદનો. શું કહેશો? આપણી પોલિટિક્સ એટલી નીચલી સ્તરની અથવા તો એટલી ગંદી રાજનીતિ થઈ ગઈ છે? આઈ થિંક રાજનીતિ પર સવાલ ઉઠાવવાનો અત્યારે મારી પાસે જગ્યા નો સમય નથી, બટ મારા હિસાબે લક્ષ્મણ રેખા હોય કે કોઈ પણ રેખા હોય, બનાવવા વાળા પુરુષો છે અને એને રિપ્રેઝેન્ટ કરવા વાળા આપણા રાજનીતિ કાર્યકર્તાઓ જ છે.
તો એ જ આપણે વિચારવાનું છે કે આપણે કોણે બેસાડ્યા છે સીટ પર, અને આગળ જતા જો અત્યારે માનસિક સ્થિતિ તે હશે તો આગળ જતા શું થશે. મહિલાઓ ઉપર જે રીતે ટિપ્પણીઓ કરવામાં આવે છે, કેમ મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે? હમણાં સોનલબેને વાત કરી કે ભાઈ બિકની પહેરીને પણ વિદેશમાં ફરે જ છે, અને પુરુષો ડરવા લાગ્યા છે સાહેબ. જ્યોતિબેન કઈ તેજ ગતિથી આગળ વધી રહી છે, અને જે સમયે બોલો બોલો ભારત દેશની અંદર જે તે સમયે મહિલાઓને પડદામાં રાખીને એની પોતાની ટેલેન્ટ બહાર નહોતી આવતી, હવે જયારે સમય બદલાયો છે અને મહિલાઓ ખૂબ તેજ ગતિથી આગળ વધી રહી છે, કોર્પોરેટ હોય, રાજનીતિ હોય, વિમાન ચલાવવાનું હોય કે દેશના કે સમાજના દરેક કામની અંદર જયારે મહિલાઓ આગળ વધી રહી છે, ત્યારે ઘણીવાર એવું લાગે છે કે આ અબુ આઝમી જેવા પુરુષોને મહિલાઓથી ડર લાગે છે, અને એટલા માટે સામાન્ય જનરલ સ્ટેટમેન્ટ એ લોકો કરી દેતા હોય છે. બાકી દીકરીઓ આદમી હોય કે કૈલાસ વિજયવર્ગીય હોય, નેતાઓ છે, એમની માનસિકતા હજી પણ બદલાઈ નથી. જમાનો આગળ વધી રહ્યો છે, કહીએ છીએ આપણે કે ખૂબ જ સુધારો આવી ગયો છે. આપણે જે કપડાં 5 વર્ષ 10 વર્ષ પહેલા પહેરતા હતા, સ્વાભાવિક છે કે તમામ સ્તરે પુરુષના કપડાઓ કે સ્ત્રીના ચેન્જીસ આવ્યા છે, અને સમય છે, સમય અંતરે બદલાતા હોય. પરંતુ તમે શું માનો છો કે આ સ્થિતિએ મહિલાઓ ઉપર ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ બ્રેક કરવાની અથવા તો મહિલાઓને ટાર્ગેટ કરવાનું એક નુસ્ખો અપનાવવામાં આવી રહ્યો છે? ડેફિનેટલી હમણાં એક સર્વે બહાર આવ્યો હતો ને એમાં એવું લખ્યું હતું કે આપણે વાતો કરીએ છીએ વિકાસની વાતો કરીએ છીએ, સમાનતાની વાતો કરીએ છીએ, બેટી બચાવો બેટી વધાવો, મહિલા સશક્તિકરણના આખા 15 પખવાડિયું મનાવીએ છીએ, બધું જ આપણે કરીએ છીએ. પરંતુ શું જેન્યુઅનલી આ લોકો એ બાબતમાં સેન્સિટાઇઝ છે? ના. જ્યાં કોઈ પણ નેતા હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય કે સમાજવાદી હોય, એની રાજનીતિક પાર્ટીનો અગર જે તે વ્યક્તિ સેન્સિટાઇઝ નથી, ખાલી માફી માંગે છે, અને માફી માંગવાથી શું પૂરું થઈ જાય છે? અગાઉના નિવેદનોની તમે જુઓ તો હરોળ જોવા જુઓ, તેમાં મહિલા નેતાઓ પણ સામેલ છે કે જેમને આવી ટિપ્પણી કરેલી છે. મેનકા ગાંધીએ પોતે ટિપ્પણી કરેલી છે કે સ્ત્રી પુરુષો સાથે રહેશે ત્યાં સુધી બળાત્કાર, એટલે આવી રીતનું વર્તન જ્યાં સુધી આપણે સેન્સિટાઇઝ નહીં થઈએ ત્યાં સુધી પોસિબલ નથી. બીજી વાત આપણે કરીએ છીએ કે તમે એવી ડિસ્કશન કરી રહ્યા છો કે આ નેતાએ કીધું એટલે પેલા નેતાએ નહીં, બધા પુરુષો એની અંદર આવી ગયા, અને આપણે ઘડતરની વાત કરીએ તો તમે એ દરમિયાન તમે એ તરફમાં શું પગલાં લીધા એ બહુ મહત્વના છે કે તમે આમાં સુધારો આવે. માનસિકતાની એટલે પુરુષ બધું નક્કી કરે છે, પુરુષ નક્કી કરે કે એને બહાર નહીં જવાનું અગર મોટા પદ ઉપર મોટા હોદ્દા. જ્યોતિબેન કહે છે કે બહુ આગળ વધી ગઈ છે, ડર લાગે છે, છતાં પણ એ મહિલા ઘરમાં છે તો એનું શાસન એટલે એની લગામ પુરુષ પોતાના હાથમાં. પણ એક એક વસ્તુ છે સૈના, જે રીતે વાત છે મહિલાઓએ પણ કેટલાક નિયમો પાડવા જોઈએ, શું માનો છો એવું? કારણ કે જે રીતે મહિલા આગળ જાય એનો કોઈને વાંધો ન હોય, પણ કદાચ આવા વધારે પડતા પ્રશ્નોના કારણે આવું થતું હશે. એ નિયમો મેનને લાગુ પડે છે, પુરુષોને લાગુ પડે છે? એ જ મારો સવાલ રહેશે. જો પુરુષોને લાગતા લાગુ પડતા હોય તો પછી કેમ નહીં, બટ જો પુરુષોને ના લાગતા પડતા હોય તો પછી સ્ત્રીઓને કેમ, એ જ એક સવાલ રહેશે. જો એ જવાબ આપણને મળી જાય તો પછી આપણી પાસે સાચો જવાબ છે. ચારુબેન, જે રીતે વાત થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તમામ નેતાઓ તો માની લઈએ પણ મહિલાઓ, દરેક ચારે ચાર મહિલાઓ આજે સાથે છે અને ચારે ચાર નો એક જ સુર છે, પણ શું માનો છો કે આપણી બહેન દીકરી હોય કે કોઈ પણ મહિલા હોય, એ મહિલાઓએ પણ એ સ્તરે એટલે કે જે અભદ્ર ને કહેવાય સંસ્કારી થઈને રહેવું પડે એવું માનો છો કે શું? મારું માનવું છે કે મહિલાઓ, કોઈ પણ મહિલા હોય કે રાજકીય હોય કે ફિલ્મ લાઈનની હોય કે કોઈ પણ મહિલાઓ હોય, મહિલાઓને પોતાની મર્યાદાઓ ખબર જ હોય છે, અને એ લોકોની પાસે એક સિક્સ સેન્સ પણ હોય છે કે જેના હિસાબે એ લોકોને સામે વાળાની વિકૃતતા પણ નજર આવી જતી હોય છે. એટલે મહિલાઓ તો મર્યાદામાં રહે છે, જે કાંઈ તકલીફ થાય છે પુરુષોની વાસના ભરી નજરના હિસાબે થઈ રહી છે, બાકી સ્ત્રીઓ દરેક પોતપોતાની મર્યાદામાં જ રહે છે. એ લોકોને મર્યાદા ખબર જ હોય છે, કોઈને શીખવાડવાની જરૂર પડતી નથી. જ્યોતિબેન તમે કઈ કહેવા માંગો? પ્રોબ્લેમ આવે છે ત્યાં પુરુષોની વાસના ભરી નજરોનો જ પ્રોબ્લેમ. મારે કહેવું છે કે એક વ્યક્તિનું દરેક વ્યક્તિ દીઠ સન્માન અને એક સમાજ તરીકે સમાજનું સન્માન, આ પણ દરેક સિટીઝનની પોતાની જવાબદારી છે, અને સાથે સાથે સંવિધાનની રક્ષા કરવાની જવાબદારી પોલીસ તંત્ર હોય, નેતાઓ હોય કે રાજનીતિના કોઈ પણ અડીખમ વ્યક્તિ હોય, દરેકની જવાબદારી છે કે સામાજિક રિસ્પેક્ટ દરેકનું જળવાય અને બધા સાથે મળીને દરેક વ્યક્તિ શકે. જ્યોતિબેન કારણ શું હશે છેડતીઓ થતી હશે? એના કારણમાં પણ આપણે જવું તો પડશે જ.
પુરુષ પ્રધાન જે વિચારો છે હજી પણ ક્યાંક ને ક્યાંક મૂળિયામાં ટકવાઈ રહેલા, અમુક રાજ્યોની અંદર થી એ બધા વિચારોને બહાર કાઢીને તમે જુઓ યુપી ની અંદર વાત કરીએ તો સમાજવાદી પાર્ટીના આવા બધા નેતાઓની સોચ આટલી બધી નાની હોય તો એ લોકો વિશાળ વાત ક્યારે કરી શકવાના છે? એ લોકોને દુનિયાની કોમ્પિટિશનમાં મહિલાઓ હોઈ શકે એવો વિચાર જ ખ્યાલમાં નથી આવતો. તો એ લોકો નાના કુવાની અંદર પહેલા દેડકાની માફક વાતો કરે છે, પણ અત્યારે વિશાળ ફલક પર સ્ત્રીઓ આગળ વધી રહી છે. અને મને શ્રદ્ધા છે કે આવનારા સમયમાં ભારત દેશની અંદર જે રીતે રાજનીતિ, જે રીતે વિકાસ આગળ વધી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈના લીડરશિપમાં, એ રીતે આપણા સમાજના લોકો પણ દીકરીઓને સન્માન આપીને આગળ વધારી રહ્યા છે અને દીકરાઓને પણ એ બાબતે ટ્રેન કરવામાં આવશે, એ બાબતે સુધારવા માટે બિલકુલ સમાજે પણ પોતાએ જાતે સુધરવું પડશે. એ પણ આપણે આજે વીટીવીએ આ ચર્ચા આજે લીધી છે માટે આપને પણ ધન્યવાદ કહું છું, બધા વ્યૂઅર્સને પણ કહું છું કે આપણે સાથે મળીને આપણા સમાજને રિસ્પોન્સિબલ બનાવીએ, રિસ્પોન્સિબલ બનાવીએ. સાંજે આવે ત્યારે પૂછીએ કે બેટા કેમ મોડું થયું. બિલકુલ બિલકુલ, અને એ બહુ જરૂરી છે. આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ દર્શક મિત્રો સમય થયો છે એક વિરામનો, મળીએ છીએ વિરામ બાદ. વેલકમ બેક દર્શક મિત્રો, ચર્ચા કરી રહ્યા છીએ તાલિબાની નેતાઓ પર લગામ ક્યારે, આપણે સવાલ એ થશે. આપણી સાથે તમામ ગેસ્ટ પણ જોડાયેલા છે. દર્શક મિત્રો, તમને પણ જાણીને નવાઈ લાગશે કે જે વ્યક્તિએ, એટલે કે સમાજવાદી પાર્ટીના નેતા મુંબઈના અબુ આઝમીએ એક નિવેદન જે કર્યું છે ટિપ્પણી મહિલાઓ પર કરી છે કે પેટ્રોલ હોય ત્યાં આગ લાગશે, પરંતુ નવાઈ લાગશે, એમની જ પુત્રવધુ એટલે કે આયશા તાકિયા ફિલ્મ અભિનેત્રી છે અને એમણે એટલા ટૂંકા કપડાં પહેરીને પણ કામ કરી છે ને, આપણે કોઈને વાંધો ન હોઈ શકે, પરંતુ જ્યારે પોતાની પુત્રવધુ આવી કામગીરી એટલે કે ટૂંકા કપડાં પહેરે છે તો એમણે વાંધો નથી, પણ સમાજ માટે તેઓ બેફામ નિવેદનો કરી રહ્યા છે. આ મુદ્દો પણ કેટલો યોગ્ય છે આપણે સોનલબેન પાસે જાણવા માંગશું. સોનલબેન, જે રીતે આયશા ટાકિયા અભિનેત્રી છે, અબુ આઝમીના પુત્રની વાઇફ છે, આયશા ટાકિયા ફિલ્મ અભિનેત્રી છે, સ્વાભાવિક છે ફેશનેબલ કપડાં પહેરે, ત્યારે એમણે બીજી મહિલાઓ માટે આવું નિવેદન કર્યું કેટલું યોગ્ય છે? બહુ અયોગ્ય છે. એટલે એકચ્યુઅલી એમની માનસિકતા દર્શાવે છે કે જયારે પુત્ર વધુ ઘરમાં છે એને કરી હશે, પરંતુ હવે જયારે લગ્ન બાદ એની કેટલી મૂવીઝ આવી છે કે એની ઉપર બી કેટલું રિસ્ટ્રિક્શન રાખતા હશે ને એને પણ પૂરી રાખવાની કોશિશ કરતા હશે એ આનાથી સાબિત થાય છે. કારણ કે આ ગંદી માનસિકતા બતાવે છે. જે વ્યક્તિ પેટ્રોલ લઈને એની વાત કરતો, આઈ થિંક એમના, હું એવું માનું કોઈ સ્ત્રી એમની પોતાની જોડે સેફ નથી, એ પોતે વિચારે કેવી રીતે. કોઈ અગર દીકરી ખુલ્લા કપડા અથવા શોર્ટ્સ કપડા પહેરીને જાય છે એ પોતાના એના અધિકારનો સવાલ છે. અગર એ પહોરે છે એ કોન્ફિડન્સલી એને કેરી કરી શકે છે, એને કમ્ફર્ટેબલી લઈ શકે છે. પુરુષો કેમ એવી જોવે છે કે આમાં કઈ જોવાનું છે? કેમ સ્ત્રીનું શરીરની એક જ શરીરનો બાંધો છે, પુરુષ કેમ એ જ વસ્તુ જોવાની વાત કરે છે? ને આપણે જ્યારે હોય ત્યારે સ્ત્રીઓએ કપડા નહીં પહેરવા જોઈએ? દરેક રિસ્ટ્રિક્શન સ્ત્રી ઉપર કેમ, પુરુષોએ કેમ પોતાની માનસિકતાના? એકચ્યુઅલી સમાજ કે સરકાર, બધાએ સમાજ અને પોતાના ઘરે શરૂ કરવાની જરૂર છે. એક રીતે જે વાત છે, સોનલબેન એક મુદ્દો સરસ કીધો કે જે રીતે આયશા ટાકિયા પહેલા ફિલ્મોમાં આવતી હતી હવે તો બહુ ઓછી આવે છે, કદાચ એ પણ એક કારણ હોઈ શકે છે એને એના જે ફેમિલી બેકગ્રાઉન્ડના કારણે. શું માનો છો? એના ફેમિલી બેકગ્રાઉન્ડને કારણે કે પછી એ આયશા ટાકિયાનું પર્સનલ ચોઇસ હતી એ આપણે અત્યારે આઈ ડોન્ટ થિંક એના માટે આ મુદ્દો છે જ. મુદ્દો એ છે કે કદાચ આ જે આખું ડબલ સ્ટેન્ડર્ડ જે ઊભું થાય છે કે એમ મહિલાઓ માટે આપણે એવી વાતો કરીએ કે આગ છે ને યુનો પેટ્રોલ હશે ત્યાં આગ થશે, અને બીજી સાઈડ જો તમે નાના કપડાં અને શરીર દેખાતું હોય તેને તમે શેમફુલ માનો, જે ભગવાને આપેલું શરીર છે તેને આપણે જનરલી રિસ્પેક્ટફુલી નહીં જોઈએ, તો તે સવાલ આઈ મીન એ ઊભો જ કેવી રીતે થશે? એ ડબલ સ્ટેન્ડર્ડ બહુ જ વ્યક્ત થયા છે અને બહુ ડિસ્ટર્બિંગ છે જાણીને કે તે આપણા કન્ટ્રીના પ્રતિનિધિઓ તરફથી તે આવી રહ્યા છે. અને આયશા ટાકિયાનો આમાં આઈ ફીલ કે સાચે કોઈ મુદ્દો જ નથી કે એમણે પુત્રવધુ છે એટલે આ ચર્ચા થઈ છે. જ્યોતિબેન, આ જે વાત છે ફરી હું આપને પણ એવી રીતે જ પૂછવા માંગીશ કે જે પોતાની પુત્રવધુને ફિલ્મ અભિનેત્રી છે અને બીજાની સ્ત્રીઓ પર ટિપ્પણી કરવી, બને વિરોધાભાસ નહીં લાગતું? આપણા દેશની અંદર આની અંદર પર્સનલ પરિવારની અંદર પોતાની દીકરી સમાન હોય છે પુત્રવધુ, એટલે પુત્રવધુને પોતે દીકરી સમાન જોવું, પોતાની જાતને એક વડીલ તરીકે, હું તો એમ કહીશ હું તો ડોક્ટર છું એટલે કે સ્ત્રી પુરુષનો ભેદ રાખીને જ્યારે આપણે સિવિલાઇઝ સોસાયટીના લોકો આવી વાત કરતા હોઈએ ત્યારે એની વિચારધારા જ ખૂબ હલકી હોય એવું સાબિત થાય છે. અને મારે કહેવું છે
કે જયારે નેતા તરીકે આવી રીતની વિચારધારા ધરાવતા હશે તો આ જનતા દેશની એટલી બધી સમજદાર છે કે આવા નેતાઓને ક્યારેય સાખી નહીં લે અને ચલાવી નહીં લે અને આવી સોચને જ કાઢી દેશે. ચારુલબેન એક સવાલ એ પણ છે, ચારુલબેન પણ આપણી સાથે કોંગ્રેસના નેતા જોડાયેલા છે. ચારુલબેન જે રીતે બિલકુલ બિલકુલ જ્યોતિબેન, મહિલાઓની જયારે વાત આવે છે, નેતાઓના નિવેદનો આવે છે, નિવેદનો બાદ નેતાઓ સામે કોઈ પગલા નથી લેવાતા અથવા તો એ નેતાઓ બિંદાસ ફરે છે અને સ્ટેજ શેર કરે છે. શું માનો છો આવા નેતાઓને મહિલાઓએ પણ કઈ પ્રતિભાવ આપવો જોઈએ સ્ટેજ ઉપર પણ અથવા તો કોઈ પણ રીતે, શું માનો છો? આ જે નિવેદનો છે નેતાઓના એ એકદમ પોતે એકદમ ઓર્થોડોક્સ છે અને એમનું માનસ એકદમ નાનું છે એવું બતાવી રહ્યું છે. અને જ્યારે મહિલાઓ તરફ એ લોકોની આવી વિકૃત માનસિકતા હોય કે આવું વિકૃત વિચારવાનું હોય કે ટૂંકા કપડાં પહેરે છે તો મહિલાઓની છેડતીઓ થાય છે, ત્યારે મારું એવું માનવું છે કે મહિલા આયોગ અને સમસ્ત મહિલાઓએ આવા જે રાજકીય નેતાઓ છે જે મહિલાઓ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરી રહ્યા છે અને મહિલાઓ પર ખોટા આરોપો લગાવી રહ્યા છે એમનો બહિષ્કાર કરવો જોઈએ અને એમને વોકઆઉટ કરવા જોઈએ. એ લોકોને ફરીથી ઇલેક્શનમાં પણ જીતવા માટે આજે દેશની જનતા ખૂબ સમજદાર છે. તેમની વાત સાથે સહમત થઈને મારે કહેવું છે કે આજે આપણા દેશની અંદર જનતા ખૂબ સમજદાર છે. આવા નેતાઓને જાકારો આપીને નરેન્દ્રભાઈ મોદી કે જે પ્રેગ્નન્ટ મહિલાઓને સીધે સીધો એમના ખાતામાં 6,000 રૂપિયા જાય અને બાળકની ને માની કેર થાય અને દરેક સ્ત્રીને સન્માન મળે, ભલે ઉજ્જવલા યોજના દ્વારા ગેસના બાટલા દ્વારા હોય કે એને શૌચાલય આપીને ગામડે ગામડે એનો વિકાસ કરવાની વાત હોય, મને બહુ આનંદ થાય છે. પણ નરેન્દ્રભાઈ મોદી જેવા નેતાઓને ભાજપનો ખરેખર તમે ભાજપનો અંદર ગઈકાલે 10 લાખ જેવડી મોટી મેદની ની અંદર બહુ જ સારી વસ્તુ છે. ભાજપના નેતા તરીકે તમે વાત વાતમાં ભાજપને આગળ કરી દો છો, બહુ સારી વસ્તુ છે. ભલે કૈલાસ વિજયવર્ગીયમાં તમે નિવેદન ના આપ્યું પરંતુ ભાજપની વાત આવે છે તમે પાર્ટી પર, મને શ્રદ્ધા છે, શ્રદ્ધા છે બિલકુલ, અને શ્રદ્ધા હોવી જોઈએ દરેક પાર્ટી ઉપર. આ દેશની જનતા સારા નેતાઓને શોધવામાં સક્ષમ છે, આ દેશની જનતામાં મને વિશ્વાસ છે, આ દેશની લોકશાહીમાં મને વિશ્વાસ છે. અને દર 5 વર્ષે આ દેશની અંદર 80-50% મહિલાઓની વિચારધારામાં મને વિશ્વાસ છે કે આવા ટાઈપના નેતાઓને જાકારો આપીને સારા નેતાઓને શોધીને ભારતીય જનતા ખાલી એક વાત ખાલી બોલી દો કે વિજય વર્ગી જેવા નેતાઓને પણ જાકારો આપે છેલ્લે છેલ્લે જતા જતા. જો દેશની જનતા અને લોકશાહીમાં આપણને શ્રદ્ધા છે, બધું જે પણ થશે એ લોકશાહીના અને કોન્સ્ટિટ્યુશનના આધાર પર, જ્યારે સંવિધાન આપણું આટલું પાવરફુલ બનાવવામાં આવ્યું છે બાબા સાહેબ આંબેડકરજીએ, અને સંવિધાનમાં કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ને કોઈ પણ સિટીઝન ને પૂરેપૂરો હક આપવામાં આવ્યો છે કે વિકાસ એનો પામે, એને પોતાને વિકાસની પૂરેપૂરી તક મળે, એને લિબર્ટી મળે પોતાના સ્વચ્છંદ વિચારોને. છતાં એ વસ્તુ નથી કહેતા તો આઈ નો નહીં હોવું જોઈએ. એક્ચ્યુઅલી કેવું હોય છે કે દરેક પોલિટિકલ પીપલ પોતપોતાની રીતે પોતાના પક્ષને આગળ કરવાની વાત કરે એમાં કંઈ ખોટું નથી, સારું કામ કરતા કરે, પણ જો સાચું છે કહેવાની પણ ભાવના રાખવી જોઈએ. અને અગર એ ખોટું બોલ્યા છે તો એમને વોટ પણ નહીં આપો, નેક્સ્ટ ટાઈમ ટિકિટ પાર્ટી એ નહીં આપવી જોઈએ. આજે બાઇટ તમે અત્યારે ચલાવી છે, બાઇટ એમની પાસે અત્યારે આ શો દરમિયાન છે, તો એ બાઇટને લઈને એમને કહેવું જોઈએ કે ભાઈ આવું કર્યું છે તો નેક્સ્ટ ટાઈમ તમને ટિકિટ નહીં મળે, કારણ કે તમે મહિલાઓનું સન્માન નથી કરતા. આવું એક ઇનિશિયેટિવ લે, અગર એ ઇનિશિયેટિવ લે તો એ લોકો નોટ ડાઉન કરશે કે ના આ પાર્ટી છે જે ખરેખર મહિલાઓના સન્માનની વાત કરે છે અને મહિલાઓનું સન્માન કરે છે ને એના અગેન્સ્ટમાં એ લોકો પગલા લેશે. આમાં કોઈ પણ નાજ નેતા હોય બધાની સામે પગલા લેવા જ જોઈએ, નહીં કે આ પાર્ટીનો ને પહેલી પાર્ટીનો અને પબ્લિકે વોટ નહીં આપવો જોઈએ. હું બહુ બહુ ભારપૂર્વક કહું છું. બિલકુલ બિલકુલ, આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા હતા તમામ ગેસ્ટ છે, સોનલબેન છે, સાયના છે, ચારુલ કસવાલા અને જ્યોતિબેન પંડ્યા, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જતા જતા એક વસ્તુ એ સામે આવી રહી છે કે તાલિબાની નેતાઓ પર લગામ ક્યારે એ તો ખબર નહીં કે આપણા રાજનેતાઓ ક્યારે સુધરશે, ક્યારે પોતાની વાણી પર સ્વયં રાખશે. બસ એટલું જ કહી શકીશ કે દેશ જે વિકાસના પથે છે તેમાં આ પ્રકારની વાતો દેશને શોભા નથી દેતી. જે દેશમાં એક તરફ મહિલાઓના સન્માનની વાત થતી હોય ત્યાં આવા નેતાઓ આવીને આખા દેશનું ચિત્ર બગાડી રહ્યા છે. મહામંથનમાં અત્યારે બસ આટલું જ, પણ જતા જતા મહિલાઓની વાત ચાલી રહી છે તો હું ક્લોઝિંગ મહિલાઓના સંબંધિત એક કવિતાથી કરીશ. સરસ્વતી કા રૂપ હો તુમ, લક્ષ્મી કા સ્વરૂપ હો તુમ, બઢ જાય જબ અત્યાચારી, દુર્ગા કાલી કા રૂપ હો તુમ, કિન શબ્દો મેં દું પરિભાષા, કિન શબ્દો મેં દું પરિભાષા, નારી તુમ હો સબકી આશા, ખુશીઓ કા સંસાર હો તુમ, પ્રેમ કા સાગર હો તુમ, ઘર આંગન કો રોશન કરતી, સૂરજ કી દમકાર હો તુમ, કિન શબ્દો મેં દું પરિભાષા,
नारी तुमो सबकी आशा, ममता का सम्मान हो तुम, संस्कारों की जान हो तुम, स्नेह प्यार और त्याग की इकलौती पहचान हो तुम। किन शब्दों में दू परिभाषा, नारी तुम हो सबकी आशा। अत्यारे बस आटलू ज, फरी मळीशुं आवती काले नवा विषय, नवा सब्जेक्ट, नवा मेहमान साथे। त्यां सुधी मने रजा आपशो। नमस्कार।